पाटण जिल्लामां वधता कोरोना केसने रोकवा माटे वेपारीओ अने वहीवटीतंत्र द्वारा मंगळवारथी ज एक सप्ताह माटे स्वैच्छिक लॉकडाउन अपायुं छे। जे लॉकडाउननो आजथी प्रारंभ थयो छे। सवारथी ज मेन बजार अने हाईवे सहितना बजारो सज्जड बंद रह्या हता। जो कि आवश्यक वस्तुओ माटे दूध केन्द्र अने आवश्यक सेवाओ अने ट्रांसपोर्ट सेवा चालू रही हती। જ્યારે સારવાર લઈ રહેલા દર્દીઓની મુલાકાત માટે અને કોરોના રિપોર્ટ કરાવવા જતા લોકોની અવર જવર દેખાઈ હતી। સ્વૈચ્છિક અને સપ્તાહના લોકડાઉનના પ્રથમ દિવસે વહેલી સવારથી જ મેઇન બજાર, દોશીવટ બજાર, સોની બજાર, પીપળાશેરી, હિંગળા ચાચર, પાલિકા બજાર, જૂનાગંજ બજાર, તિરુપતિ માર્કેટ સહિત સિદ્ધપુર ચોકડી, હાઈવે વિસ્તાર સજ્જડ બંધ રહ્યું હતું। સવારે મેઇન બજાર સહિત વિસ્તારમાં લોકોની અવર જવર ચાલુ રહી હતી। બજારો બંધ પરંતુ લોકો ફરતા જોવા મળ્યા હતા। સ્વયંભૂ લોકડાઉનમાં પોલીસ દ્વારા નાકાબંધી કરી વાહન ચાલકોને રોકવાની કે અટકાવવાની કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા વાહન ચાલકો વહેલી સવારથી જ ફરતા જોવા મળ્યા હતા। ત્યારે તમે બહાર કેમ નીકળ્યા છો તેમ પૂછતા ક્યાંક રોષે પણ જોવા મળ્યા હતા। યો ઓફિસે કામે જાઉં સાહેબ, મારી જોબ ત્યાં છે અને આ પબ્લિક હેરાન થાય, બરાબર? પબ્લિક જે મજૂરી કરતી હોય એના માટે તો મોટો પ્રશ્ન છે। એ શું ખાશે, એ શું પીશે, એ નહીં જોવાનું, બસ ખાલી બંધ કરાવી દેવાનું, બંધનું એલાન જેવું છે। તમે સપોર્ટ કેમ નથી કરતા બહાર નીકળ્યા છો? કારણ સપોર્ટ તો કરીએ છીએ પણ ખાવાનું શું પછી ઘરે? હોસ્પિટલ દવા માટે લેવા જવાનું। ઉપરાંત મુખ્યમંત્રી દ્વારા ટેસ્ટિંગ વધારવા સૂચન કરતા વિવિધ વિસ્તારમાં કોરોના ટેસ્ટિંગ માટે લોકો આવી રહ્યા છે, જેને લઈને બગવાડા ખાતે સવારે થોડી વાર માટે ભીડ જામી હતી। ઉપરાંત પાટણની ભવાનીધામ સોસાયટીમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા સોસાયટીના દરેક સભ્યનું કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં આખી સોસાયટીના બધા જ સભ્યોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા। અમારી ભવાનીધામ સોસાયટીમાં ગઈકાલે કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, તો સોસાયટીની અંદર એક પણ વ્યક્તિને કોરોના પોઝિટિવ આવેલ નથી। સોસાયટી પૂરી સ્વસ્થ છે, તો ભગવાનને હું પ્રાર્થના કરું કે આપણે જલ્દીથી આ કોરોનાની મહામારીમાંથી બહાર નીકળીએ